नमस्कार मित्रों, गुजराती न्यूज लेटेस्ट यूट्यूब चैनल में आपनु स्वागत छे। चालो जानिए आज ना मुख्य समाचार। सौथी पहला मुख्य समाचार मळी रह्या छे कोरोना वेक्सिन ने लईने गुजरात में रशियानी स्पुतनिक वी वेक्सिन नु आगमन। गुजरातीओ जेनी राह जोई रह्या हता वेक्ते वेक्सिन नु आगमन थई गयुं छे। कोरोना सामेनी लड़ाई में देशभर में रसीकरण अभियान शुरू करवामां आव्युं छे, त्यारे हवे गुजरात में रशियन रसीनु आगमन थयुं छे। मळती माहिती मुजब रसीकरण अभियान में भारत बायोटेकनी कोवेक्सिन, सीरम इंस्टिट्यूटनी कोविशील्ड बाद त्रीजी वेक्सिन तरीके रशियानी कोरोना वेक्सिन स्पुतनिक वीनी एंट्री थई छे, जेमां अमदावाद सूरतनी खानगी हॉस्पिटल ने आ स्पुतनिक रसीना 1200 डोज आपवामां आव्या छे। बीजा मुख्य समाचारनी वात करीए तो गुजरात में स्कूल कॉलेजोने क्यारथी खोलशे જેનું માટે શિક્ષણ મંત્રીનું આવી રહ્યું છે નિવેદન। ગુજરાતમાં કોરોના સંકટ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે, જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે, ત્યારે શાળા કોલેજો શરૂ થવાને લઈ મોટા સમાચાર આવ્યા છે। શાળા કોલેજો શરૂ થવાને લઈ મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન આવ્યું છે। મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં શાળા કોલેજો શરૂ કરવાને લઈ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે, તબક્કાવાર શરૂ થશે શાળા કોલેજો। આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં શાળા કોલેજો રીઓપન કરવા માટે અગાઉની બેઠકમાં ચર્ચા થઈ હતી, જેમાં તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લેવાશે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો। ત્રીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની સ્થિતિની માહિતી મેળવી લઈએ મિત્રો। ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા છે, જેમાંથી 2 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે। આજે ફરી એક વખત ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ આજે પણ સાજા થનારનો આંકડો વધુ છે મિત્રો, તો એ બહુ સારા સમાચાર ગુજરાત માટે કોરોનાને લઈને મળી રહ્યા છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને પણ એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો। આમિર ખાનના જીવનમાં બીજી વખત ભંગાણ સર્જાયું છે। 15 વર્ષ બાદ કિરણ રાવ સાથે લેશે છૂટાછેડા। લગ્નના 15 વર્ષ પછી આમિર ખાન અને કિરણ રાવે તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે। આમિર ખાન અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં જાહેરાત કરી છે કે હવે તેમણે તેમના રસ્તા અલગ કરી લીધા છે, હવે બંને પતિ પત્નીને બદલે અલગ અલગ જીવન જીવશે। આ સમાચાર તેમના ફેન્સ માટે ચોંકાવનારા છે મિત્રો। તો આ હતા આજના મુખ્ય સમાચાર મિત્રો। જો તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ન્યૂઝ લેટેસ્ટને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ જઈને પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા ઘંટીના બટનને જરૂરથી દબાવજો, જેથી આવનારા લેટેસ્ટ ન્યૂઝના વિડીયો આપના સુધી ઝડપથી પહોંચી શકે મિત્રો। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત।